વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર લીકને લઈને પત્રકાર પરિષદ યોજી હતી પેપર લીક કાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી ગંભીર આક્ષેપો કરતા સરકારી ભરતીમાં ગેરરીતમાં જોડાયેલા લોકોની કુંડળી જાહેર કરી છે જેમાં બે હજાર સોળથી બે હજાર ત્રેવીસ સુધી સરકારી ભરતીમાં ગેરરીત થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે યુવરાજસિંહ જાડેજાએ આરોપીઓના વગદાર લોકો સાથેના તાર જોડાયેલા હોવાના આક્ષેપ કર્યો છે ત્યારે હવે છેલ્લા ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં પણ મોટા કૌભાંડનો યુવરાજ સીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફોડનારા સોળ પૈકી ત્રણ લોકો મોટા કૌભાંડ સાથે જોડાયેલા છે જેમાં ભાસ્કર ચૌધરી કેતન બારોટ અને હાર્દિક શર્મા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી આઈબીપીએસ અને જે ડબલ ઈ જેવી પરીક્ષામાં પણ કૌભાંડ આચર્યો હોવાનો આક્ષેપ યુવરાજ દ્વારા કરવામાં આવ્યો હતો

એમાં પણ એટલી જ એમની સંડોવણી છે હવે ખાસ કરીને જે વ્યક્તિનું નામ ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ આ કેતન બારોટ એ કહી શકાય કે અરવલ્લીના જે આસપાસના વિસ્તારો છે એની સાથે સીધી રીતે સંકળાયેલા છે આ મોટા ભાગની તમામ જે લિંકો આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું તે એ અરવલ્લી આસપાસ જે વિસ્તારો છે તેની સાથે સીધી સંકળાયેલી છે અરવલ્લીમાં ખાસ કરીને જે કેતન બારોટ છે એ કેતન બારોટનું મોસાળ એ નરસિંહપુર ખાતે આવેલું છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અને તેમની સાથે ગરબો ધરાવનાર અવિનાશ પટેલ આ અવિનાશ પટેલ કે જે ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં પેપર લીકેજમાં સીધો જ સંકળાયેલો છે અને આ અવિનાશ પટેલ કે જેમના ધર્મપત્ની જેમના સગાબહેન તેમના બને તેમના કહી શકાય કે અન્ય સંબંધીઓ પણ આ જ ઉર્જા વિભાગની અને અન્ય ભરતીઓમાં કૌભાંડથી લાગેલા છે તેમના પત્નીનું જે સર્ટિફિકેટ છે એ પણ